આવું નહીં કરવાનું ને હું. સોરી. જેને કે તને નોકરાણી છું તો ગલે બોનવીટા આપું ને આ બધું આપું. અરે જરાક સીધી લકડી કી કાતી કાતી પે કોરા કોરી કી દમ પે જો મારા અઠોડા નેહા. બેટા નાસ્તો કરી લીધો ને? બેટા આપણે નાઈ ધોઈને તૈયાર થવું પડે ને, પછી આપણી જોડે કોઈ ના રમે. મેં તો નાઈ લીધું. નાઈ લીધું ને? જો કેટલી નાઈ છે મારી ને. તનાઈ લીધું ને? તો ચાલ હવે હું તારું માથું ઓળી આપું, પછી તારો પેલો ફ્રેન્ડ આવશે. ફ્રેન્ડ? હા, એની સાથે તારે રમવાનું છે ને? તો પછી આવી ગંદી દેખાઈશ તો એ તારી સાથે રમશે પણ ને. તો વારી આપ મમ્મી જલ્દી જલ્દી. પછી બહુ ડાઈ છે મારી ને એવું. જો એકદમ ડાઈ. આ એક ચૂંટલો વારી આપ ના. બે. હું શું કહું? હા રાજ આવે ને. હા તને કહી દેજે. શું કાલે ઝઘડો કરતો તો મારી સાથે? ઝઘડો કરતો હતો? ઓહો, એ તો ફ્રેન્ડ્સ છે ને તારો, એટલે ઝઘડો કરે. પણ પછી આપણે એમ કહેવાનું, ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ, એટલે ફ્રેન્ડ છે ને પાછો દોસ્તી કરી લે. ના, જો કોઈને મારીશ. એવું નહીં કરાય. એને બહુ મારીશ. એવું ન કરાય બેટા. એ લુચ્ચો છે. એવું ન કરાય. જો સાંભળને, એવું મારી વાત સાંભળ. એ એવું નથી. તારી સાથે કોણ રમે છે સૌથી વધારે? કોણ? રાજ રમે છે ને? તો જો રાજ રમે છે. બીજા કોઈ છોકરા તારી સાથે રમે છે? તારે કોઈ બીજું ફ્રેન્ડ છે? હા સરખી બેસ બેટા. હા મને માથું ઓળાવતા ફાવે. કેમ આમ કરે છે? જલ્દી કર ને મમ્મી. હા જલ્દી કરો ને. જો તું સરખી બેસે ને તો મસ્ત ઓળી આપું. એ એ નેહા સરખી રહે તો. આવું નહીં કરવાનું ને હું. સોરી. જો મારી ગુડ ગર્લ કેવી સરસ લાગે છે. મસ્ત લાગે છે. હા બહુ મસ્ત લાગે છે. જો સાંભળ, હવે છે ને રાજ આવે ને તો રમવાનું, અને લડાઈ નહીં કરવાની બેટા. કહી દેજે. હા ઝઘડો નહીં કરે મારી સાથે. કહી દઈશ મારી દીકરી, કહી દઈશ કે તારી સાથે ઝઘડો ના કરે. પણ સાંભળ, જો ફ્રેન્ડ હોય ને એની સાથે કોઈ દિવસ ઝઘડો ના કરાય. એની સાથે તો હંમેશા રમવાનું, ફરવાનું, જમવાનું. એ મમ્મી, મારી આઈસ્ક્રીમ આપની. આઈસ્ક્રીમ ખાવો છે? જો બેટા, ડોક્ટરે તને કહ્યું છે ને ગળું ખરાબ થઈ જાય, એટલે તને આઈસ્ક્રીમ આપીશ પણ બપોરે. કીટ ખાઉં? હા ગા. ખાઉં? હા. પેલું કયું? કયું? પેલું તને ગમતું છે? હા, બમ બમ બોલે મસ્તી મે ડોલી, બમ બમ બોલે મસ્તી મે ડોલી, બમ બમ બોલે મસ્તી મે ડોલી રે. મારી નેવને કેટલું આવડે છે. પણ બેટા હું શું કહું, હા જો ને, હા આજે પાવર પણ નથી. એક કામ કર, તું બહાર બેસ, આપણે બહાર રમીએ, અને કસે દૂર નહીં જવાનું. હા કોઈ બોલાવે ને? ના જાઉં. હા કોઈ બોલાવે ને? આવો આવે, ચોકલેટ આપે, પકડીને લઈ જાય મમ્મી. પણ ખાવાનું નહીં? હો ના, ખાલી રાજ આપે ને એ જ ખાવાનું. મમ્મી આપે, ભાઈ આપે, ભાભી આપે, એ જ ખાવાનું. હા બીજા કોઈ આપે તો નહીં ખાવાનું. જાઉં? હા. પણ સાંભળ, હવે છે ને આમ જો આવા ગાંડા નહીં કરવાના બેટા. આવું કરે ને તો કોઈ તને કંઈક કહી જાય. હવે તું મોટી થઈ ગઈ છે, હવે તારે આમ બેસવાનું. જો બેટા, હા બે હાથ જો. તો નાની છું મારી દીકરી. સારું સારું, પણ આવું બધું નહીં કરવાનું. અને જો કોઈની પણ સાથે ઝઘડતી નહીં, કોઈને ગમે તેવું નહીં બોલવાનું. બધા આપણા શું છે? ફ્રેન્ડ્સ છે. શું છે? ફ્રેન્ડ્સ. હા હવે મેં તને 1 થી 10 શીખવાડ્યું તું ને, પહેલાં એ બોલ તો. 1 2 વેરી ગુડ. 3 હા 6 મેં જાઉં. 4 5 થેન્ક યુ. એ રસ્તામાં છે મમ્મી. નેહા સાચવીને
જોજે વાગે નહીં તને. ભગવાન કેટલી મોટી થઈ ગઈ, પણ આજે પણ એ જ મારી નાનકડીને. હા ભાભી, 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 શું છે? મારું બોર્નવિટા. તારી માને જઈને કે તને નોકરાણી છું તો કાલે બોર્નવિટા આપું ને આ બધું આપું. અને જરાક સીધી ઊભી રહે. મમ્મી તો, મમ્મી તો, મમ્મી તો બહાર ગયા છે. તો શું કરું? તારા બાપાને જઈને કે. પપ્પાને? પપ્પા તો નોકરી પર. તારો ભાઈ છે ને, મને તારા માટે નથી અહીંયા લઈને આવ્યો. મને ખબર હોત ને કે અહીંયા પહેલેથી આવું ગાણું છે તો ક્યારે તારા ભાઈ સાથે પરણતી જ ના. હું ગાને નહીં ગવાની, મને હું ગાની નથી. મમ્મીને કહી દઉં. બોડાઈ છે હને, બોડાઈ છોકરી છે ને, તો તને એવું જ કહું છું કે બોડાયા હોય ને એ બોર્નવિટા ના પીવે, પછી બહુ વધારે મગજ ચાલે. ના, મારે પીવું બોર્નવિટા, પીવું પીવું પીવું. અહીંયા બેસીને રડ્યા કર, પણ બોર્નવિટા તો તને નહીં જ મળે. એ આ શું કરે છે? આથી ખસ તૂટી જશે બધું. મમ્મીને કહી દઉં. આજા કહી દેજે તારી માને. મમ્મીને જ કહી દઈશ. રડા રડ ના કર મારી સામે. મમ્મીને જ કહી દઈશ. અરે 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 બેટા, અરે બેસ, આ બેસ, આ બેસ, આ બેસ, આ બેસ. શું થયું? શું થયું? કેમ 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 રડે છે બેટા? શું થયું? ભાભી, ભાભી શું કીધું તને બેટા? અરે અરે અરે, મારી દીકરીને બોર્નવિટા પીધું. પણ ભાભી કંઈક બનાવતા હશે એટલે તને આપશે. હમણાં તાર મમ્મી ક્યાં છે? તો પણ રડવાનું નહીં, રડવાનું નહીં. તારે બોર્નવિટા હમણાં. હા ભાભી, શું કીધું ભાભી? હા હા હા, પણ મારી વાત, મારી વાત આપણે પેલું કરીએ છીએ ને, એ આ, એ આ, એ આ. આમ જો, તારે બોર્નવિટા હમણાં આપશો ભાભી. મારા હું તારા માટે ઓલું લઈ આવીશ. હું માથામાં ઓલી પહેરવાની ટોપી પહેરી છે ને તારે, ટોપી. તે દી નહોતું કીધું મને કે મારે ઓલી ટોપી પીવી પહેરવી, મારે ઓલી ટોપી પહેરવી છે એમ નહોતું કીધું. તેથી આજ હું લેતો આવીશ તારા આટલું. ત્યાં મંદિર પાસે એક જણો ઉભો રહ્યો છે ને, એની પાસે લેતો હોય. મારે તો પેલું, પેલી, પેલી છત્રી, ટોપી, ટોપી, રિંગ, રિંગ. હા જો બેટા, તોફાન બહુ નહીં કરવાના હો, અને ભાભીને હેરાન નહીં કરવાના. તને બોર્નવિટા પીવું છે ને, ભાભી કદાચ કામમાં હશે ને તો મમ્મી હમણાં તને બનાવી દેશે. હા નહીં ખેંચાય તને, મારી દીકરીને કોઈ ન ખેંચાય, કોઈ નહીં ખેંચાય. પણ તારે હે ને તોફાન કરતી હોય તું, મને ખબર છે. તું બહુ ધમ પછાડા કરે. જો કોણ આવ્યું? આ કોણ આવ્યું? કોણ આવ્યું? એની અંદર બોલતી તું હે ખેંચા કરતી તા. અરે એ હું ક્યાં લડું છું રાજ? મારી છોકરી અરે ક્યારે લડતો નહીં, નહીતર પછી કોઈ દિવસ તને અહીં આવવા નહીં દઉં. નેહા, હું તારી સાથે લડું છું. જા, મારે જાવ તરત. નહીં બોલું. જો તારી અંદર બોલતો. અરે તું એવું નહીં કર, મારી છોકરીને જો લગાડી દીધું. તને શું કહું છું, આજે આપણે મંદિરે નથી જવું, પ્રસાદ ખાવા. તો ચાલ જઈએ. હા તો કાકા, હું નેહાને લઈને મંદિરે જાઉં. હા જા, અને હમદર હાચવીને પાછી લઈ આવજે ને. રસ્તામાં કઈ માથાકૂટ કરે ને તો બહુ ખીજાતો નહીં મારી છોકરીને. અરે હું ક્યાં ખીજાવું છું? હું ખીજાવું છું ને. હા તો જઈએ.
આવીને તમે બોનવીટા બનાવી દેવો તારા મમ્મી. હા મારા હાથ પકડીને ચાલવાનું. હા રસ્તામાં તને ખબર છે ને, અને ભાગમ ઓલી ગાય પાછળ દોડતી હતી. અને કહી દેજો મને મારે નહીં. એ રાજ, તને કીધું ને મારી છોકરીને હાથ અડાડો ને તો હું તને મારીશ. નહીં મારું બસ. હા પણ જો ખોટે ખોટી મસ્તી મારી સાથે નહીં કરવાની. મેં ક્યાં કરી? છોકરી મોટી તો થઈ ગઈ પણ હજી બાળક બુદ્ધિ જ છે. કોણ જાણે આના નસીબમાં શું લખ્યું હશે. ગાડી બોલવા જતી હતી પણ મેં કીધું ભાઈ ને ડાયરેક્ટ ગાડી કહેતો થોડુંક તો મેનુ લાગે છે. લાગે છે ને? લોહી હોય તો લાગે. તમારી બેન છે ને? હા ખબર નહીં હવે મને કેવી રીતના હેન્ડલ કરું. તમારું ટિફિન બનાવવામાં મને મોડું થતું હોય અને વચ્ચે મને બોર્નવિટા પીવું છે, મને આ પીવું છે. અને એવું નથી ધર્મેશ, સવારે જઈને દૂધ ને નાસ્તો ને બધું કમ્પ્લીટ જ કર્યું હતું. અરે તું સમજતી નથી, એની સાથે કેવું ખબર, એ બાળક જેવી છે ને તો આપણે પણ બાળક જેવું રહેવાનું, એટલે ઓટોમેટિકલી સારી રીતે ટ્રીટ કરી શકાય. તું જરા પણ ઊંચા અવાજે બોલીશ, તું એનું જે માગે છે નહીં આપે ને એટલે તરત જ તે ગુસ્સો થશે. બસ થોડી વાર માટેનો ગુસ્સો હોય, તું છે ને થોડા દિવસ હજુ હેન્ડલ કરીશ ને એટલે ઓટોમેટિક તને ખબર પડી જશે. કેમ કે જેટલી આમ બાળક બુદ્ધિ છે ને પણ સમજદાર પણ બહુ છે. તે જોયું ને એક વખત મમ્મી કે પપ્પા એને કંઈ કહીને તરત જ વાત માની જાય નહીં. અને પેલો રાજ એનો ડાય હાર્ટ ફ્રેન્ડ છે, જે કહીને રાજ એ બધું જ કરે. રાજ કે અહીંયા બેસી જવાનું છે એટલે બેસી જ જાય, ઊભી જ ન થાય. કેમ કે એ છે ને બંનેનું બોન્ડિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. બસ એવી જ રીતે તારે એની સાથે થોડું અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની એટલે ઓટોમેટિકલી મસ્ત તારી સાથે રહેશે. પહેલી વાત તો રાજ છે ને એ કોઈ કામ ધંધો નથી કરતો. બીજી વાત એટલે એ છે ને એની સાથે બાળક બનીને રમી શકે. મારે ઘરના કામ હોય, સવાર સવારમાં એટલી ગઈ ગઈ હોય, મારે ઘરનું કામ કરવાનું હોય, એક બાજુ તમારું ટિફિન બનાવવાનું, એક બાજુ પપ્પાને ચા નાસ્તો આપવાનો, મારે કેટલા કામ હોય. અને તમે ખાલી એક બાજુનું ના જુઓ, બંને બાજુનું વિચારો. અને ધર્મેશ તમે એવું ના બોલો કે પેલો રાજ એનો ડાય હાર્ટ ફ્રેન્ડ છે. તમને એવું નથી લાગતું કે તમારી બેન છે બાળક બુદ્ધિ પણ છે તો 25 વર્ષની અને છે છોકરી, અને જે રાત સાથે હાથ પકડીને આખા ગામમાં ફરે છે, મંદિરે જાય છે, પપ્પા પરવાનગી આપી દે છે, નાના નાના છોકરાઓની જેમ બહાર ફળિયામાં રમતા રહે છે. ભલે એ મગજથી બાળ બુદ્ધિ છે ને પણ છે 25 વર્ષની. થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ ને આ રાજને છે ને આપણા ઘરમાં આવતો બંધ કરાવવો જોઈએ. અરે તું સમજતી નથી, આ રાજ અને નેહા છે ને નાના નાના હતા ને ત્યારથી બંને સાથે રહે છે. હું તમને એ જ કહું છું કે નાના નાના હતા ને ત્યારથી સાથે રહે છે અને રાજ હવે મોટો થઈ ગયો છે અને તમારી બેન પણ મોટી જ થઈ છે. પણ આ તમારું મગજ છે ને એ તમારી બેનને હજુ પણ છે ને નાની જ માને છે. અને બીજું ધર્મેશ, મારી પહેલી જવાબદારી તમારા અને આ પરિવાર પ્રત્યે છે. તમારે એમ વિચારવું જોઈએ કે તમે મને મેરેજ કરીને અહીંયા લઈને આવ્યા છો તો હું આ બધું સંભાળી રહી છું. ભવિષ્યમાં આપણું બાળક થશે, મારી જવાબદારીઓ વધશે તો ક્યાં સુધી હું આવી રીતના ચલાવીશ? તમે કોઈ સારા ડૉક્ટરને બતાવો અને ખોટું લાગશે તમને પણ હું સાચું કહું છું. તમારે એને જોવું જ લાગતું હોય કે આની માનસિક સ્થિતિ સુધરતી નથી તો પછી તમારે કંઈક વિચારવું જોઈએ. એટલે એ જ જે તમે સમજ્યા, કારણ કે હું નથી ઈચ્છતી કે મારું આવનાર બાળક આ બધું જુએ બરાબર અને આ બધું શીખે અને મમ્મી પપ્પા ઘેલા થઈ ગયા છે. જે સાચું છે એ સ્વીકારવા તૈયાર જ નથી. આજે તમે એને કહો છો કે બાળક બુદ્ધિ છે, બાળક બુદ્ધિ છે પણ એની ઉંમર વધતી જાય છે, તમે લોકો કેમ નથી સમજતા? તને શું લાગે છે કે મમ્મી પપ્પાએ કે ઘરના સભ્યએ એને કોઈ ડોક્ટરને બતાવ્યા નહીં હોય? બીજા ડોક્ટરને બતાવ્યા? અરે બધા ડોક્ટરોને બતાવ્યું છે અને ડોક્ટરોનું એવું કહેવું છે કે આની જે માનસિક સંતુલન છે ને એ 100-200 લોકોમાં કોઈ એક વ્યક્તિને જે થાય ને આ રોગ એવો છે. શરીરથી બધી જગ્યાએથી એનો વિકાસ થાય છે, ફક્ત મગજ એનો વિકાસ નથી પામતો, એટલા માટે એની અંદર બાળક બુદ્ધિ એમને છવાઈ રહી છે. ધર્મેશ તમારે આપણું આગળનું વિચારવું છે કે પછી તમારે આ જ બધી માયાજાળમાં ફસાઈને રહેવું છે?
હું તમને છેલ્લે કહી દઉં છું કે જુઓ, હું આટલા વર્ષોથી આ વસ્તુ સહન કરી રહી છું, એને બાળકની જેમ સાચું છું, એના લીધે મારી તકલીફો વધે છે, ઘટતી નથી, રાઈટ? એટલે એવું હોય ને તો એને પાગલખાનામાં મૂકી આવો. શું ગાંડા જેવી વાત કરે છે તું? કોઈ પણ સંજોગોમાં મારી બેન પાગલખાનામાં નહીં જાય. અને એની સાથે મેં તને કેટલી વાર કીધું છે, અને આજે પાછો કહું છું કે એની સાથે તું બાળક જેવું વ્યવહાર કરીશ ને તો એ તારી સાથે વ્યવસ્થિત રહેશે. તું જોઈ છે ને, હું જ્યારે ઘરે આવું છું એટલે દોડીને આવીને મારા ગાલ ખેંચે છે, મારા વાળ પકડે છે, મારી સાથે રમે છે, તો હું પણ એની જેવો બાળક જેવો થઈ જાઉં તો કેવું વ્યવસ્થિત રહે છે. અને તારી પાસે કામ હોય, હું સમજી શકું છું કે ઘરના કામ હોય, કદાચ તારું કામ 5-10 મિનિટ કે કલાક વહેલા મોડું થશે તો તને કોઈ કહેવાનું છે? હા, આજે તમે આવો છો ને તમારી બેન કરે છે ને, જ્યારે એ તમારું બાળક જોશે ને ત્યારે એને એવું થશે કે મારા ફાધર છે, જેલસી ફીલ થશે. અને હું તમને કહું છું, આ સ્થિતિ બગડતી જશે. મારું એક છેલ્લું જ છે કે તમે મમ્મી પપ્પાને કહી દો કે જો એની માનસિક સ્થિતિ ના સુધરે તો એને પાગલખાનામાં મૂકી. અરે પણ આ ભાઈને કેમ સમજાવું કે અમારી બેન જ્યાંથી જન્મ લીધો છે ને એ પછીથી આ ઘરની અંદર એટલા બધા સુખ અને શાંતિ આવી છે, અમારા બધા માટે આટલી બધી લક્કી છે ને, કે શું વાત કરું.